ધોરણ 12 વિષય કમ્પ્યુટર, પાઠ 8 જાવામાં ક્લાસ અને ઓબ્જેક્ટ. હવે આગળની વિડીયોમાં આપણે 8.2 જોયું હતું, હવે આજે આપણે 8.3 ઇન્સ્ટન્સ વેરિયેબલ અને વેરિયેબલ એક્સિસ કરવા, એટલે કે કાર્ય કરવા માટે મેળવવા અને ઇન્સ્ટન્સ મેથડ કોલ કરવી. બરાબર, હવે ઇન્સ્ટન્સ વેરિયેબલ અને ઇન્સ્ટન્સ મેથડ ઓબ્જેક્ટ દ્વારા મેળવવામાં એક્સેસ આવે. બરાબર, મેળવવામાં ઇન્સ્ટન્સ વેરિયેબલ અને ઇન્સ્ટન્સ મેથડ એ શું કરે છે, ઓબ્જેક્ટ દ્વારા મેળવવામાં આવે છે અને તેનો નિર્દેશ આપણે નીચે જણાવ્યા પ્રમાણે એટલે કે ડોટ પ્રક્રિયક દ્વારા કરી શકાય. હવે ઇન્સ્ટન્સ વેરિયેબલ અને ઇન્સ્ટન્સ મેળવ ઓબ્જેક્ટ દ્વારા મેળવવા માટે પણ એનો નિર્દેશ કઈ ના કરે કે ડોટ પ્રક્રિયક દ્વારા. જો અહીંયા આગળ તમારા પાઠ્યપુસ્તકના કૌંસની અંદર ડોટ કરીશું, બરાબર, આ ડોટ પ્રક્રિયક દ્વારા કરી શકાય છે. હવે અહીંયા આગળ જો અહીં કરેલો છે ઓબ ગ્રેટર ધેન ઓબ્જેક્ટ રેફરન્સ પછી લેસ ધેન પછી ડોટ, બરાબર, એટલે આ શું છે કે ઇન્સ્ટન્ટ વેરિયેબલ ઇન્સ્ટન્ટ મેથડ એ છે આ ઓબ્જેક્ટ દ્વારા આપણે મેળવી છે. બરાબર, આ અને ગ્રેટર ધેન ઇન્સ્ટન્સ વેરિયેબલ ઓર મેથડ પછી લેસ ધેન, એટલે આને છે કે આ ડોટ પ્રક્રિયક છે, આ ઇન્ટર વેરિયેબલ એક્સિસ કર્યું છે, કાર્ય કરવા માટે મેળવ્યું છે. તમે આપણે અગર એનું જોયું ઉદાહરણ કે પ્રોગ્રામમાં રૂમ આર વનની લેન્થનો ઉલ્લેખ, આર વન પછી ડોટ છે, જો ડોટ આ શું છે ઇન્સ્ટન્સ વેરિયેબલ એક્સિસ કર્યું છે તમે, બરાબર, લેન્થને વાપરીને કરી શકીએ છીએ. અને કોડ લિસ્ટિંગ આકૃતિ 8.1માં તમે જોજો આર વન પછી ડોટ એ શું છે, ડોટ પ્રક્રિયક છે, ડિસ્પ્લે પછી કૌંસ કર્યો છે, ભાઈ કૌંસ બંધ કર્યો, મેથડને ઇન્વોક કરીને રૂમ આર વનની એટ્રીબ્યુટની કિંમતોને શું કરે છે આપણે પ્રદર્શિત કરી શકીએ છીએ. બરાબર, કે ડોટ એ એક પ્રક્રિયક છે અને ડોટ પ્રક્રિયકની સહચારિતા શું છે, ડાબીથી ડાબી બાજુથી જમણી બાજુ હોય છે. કેવી હોય છે, ડોટ પ્રક્રિયાની સહચારિતા કે છે ડાબી બાજુથી જમણી બાજુ હોય છે, આ તમે ખાસ યાદ રાખજો. બરાબર, હવે કે પ્રોગ્રામમાં કોઈ પણ જગ્યાથી તમે ડેટાને એ રીતે સીધો મેળવવાથી સુરક્ષિત હોવો તો જોઈએ, પણ આ જાતનું રક્ષણ એક્સિસ મોડિફાયર વડે જ શક્ય છે. બરાબર, જેની ચર્ચા આપણે હવે પછી કરવાની છે. બરાબર, અત્યારે નથી કરવાની. અને જ્યારે આપણે એક જ ક્લાસની મેથડની અંદર હવે ઇન્સ્ટન્સ વેરિયેબલ વાપરીએ છીએ, શું છે, જ્યારે આપણે બરાબર સમજો કે જ્યારે આપણે ક્લાસની મેથડ જે હોય છે એની અંદર ઇન્સ્ટન્સ વેરિયેબલ વાપરીએ છીએ ત્યારે ડોટ વાપરવાની કોઈ જરૂર નથી. ખબર પડી. આગળ કે ઉદાહરણ તરીકે આપણે જોઈએ આકૃતિ 8.1માં જુઓ, તમે ડિસ્પ્લે મેથડમાં ડોટ પ્રક્રિયક ઉપયોગ વિના તમે ઇન્સ્ટન્સ વેરિયેબલને એક્સેસ કરેલા છે. તમે જો આકૃતિની 8.1માં જો એનું કોડ લિસ્ટિંગ, એમાં જો ડિસ્પ્લે મેથડમાં ડોટ પ્રક્રિયકનો ઉપયોગ વિના ઇન્સ્ટન્સ વેરિયેબલને તમે એક્સેસ કરેલા છે એ શક્ય છે, કારણ કે રેફરન્સ વેરિયેબલ શું છે આર વન, એટલે કે રૂમ વનનો ઉપયોગ કરીને મેથડને તમે ઇન્વોક કરી. બરાબર, અને આ રીતે આર વન એ શું છે કે ડોટ પ્રક્રિયક કરેલા ઓબ્જેક્ટને અનુસંધાને ઉલ્લેખ કરેલા ઇન્સ્ટન્સ વેરિયેબલ આપણે માનવાનું. બરાબર, હવે આપણે તમે આગળ શીખી ગયા છો એ પ્રમાણે જ્યારે આપણે ક્લાસનો ઉપયોગ કરીને ઓબ્જેક્ટને ઘોષિત કરીએ છીએ, આગળના પ્રકરણમાં તમે ઓબ્જેક્ટને ઘોષિત કરતા શીખી ગયા હતા, પ્રકરણ 7માં શીખ્યા હતા. બરાબર, કે ઓબ્જેક્ટને ઘોષિત કેવી રીતના કરો, બરાબર, એની વાત છે કે ત્યારે ઓબ્જેક્ટ બનતો નથી, એ શું છે આ કિસ્સામાં ખાલી રેફરન્સ વેરિયેબલ વેરિયેબલ જે હોય છે એને કોઈ ઓબ્જેક્ટનો નિર્દેશ કરતો નથી અને તેની પહેલાંની કિંમત અરે પ્રારંભિક એટલે કે શરૂઆતની કિંમત અને પૂર્વ નિર્ધારિત એટલે કે પહેલાંની રીતે નલ હોય છે. શું હોય છે એ, નલ. નલ એટલે હાય દેખાય નહીં તેવું, નલ ઝીરો હોય છે. આ પ્રકારના નલ રેફરન્સ અથવા તો નલ પોઈન્ટરનો ઉપયોગ અમાન્ય છે અને આથી નલ રેફરન્સ સાથેના ઇન્સ્ટન્સ વેરિયેબલ કે ઇનવોકિંગ મેથડ ભૂલ આપશે. બરાબર, હવે આપણે જો ભૂલ આપશે હવે આવો દર્શાવવો છે તો એનો હવે તમે આ કોડ વાપરી જોવાનો, આ કે જો રૂમ આર વન, બરાબર, પછી નલ વેલ્યુ આટલું લખશો તમે, બરાબર, એટલે કે અહીં શું બતાવશે, એરર આવી જશે. બરાબર, હવે શું છે ક્લાસ વેરિયેબલ અને ક્લાસ મેથડ, બરાબર, જે 8.4 છે તમારા પાઠ્યપુસ્તકની અંદર, જેના વિશેની માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં મેળવીશું.